चारी कृपाओं नो अधिकार थी ने पी थोड़ी करी ने तैतालीस चारितम समारूढ़ो अपासु परं ये नानी पावई अचिरेण तुम अनुगम नान छेदो अधिकार शू चाले से संयम चरण चारित्र एमा सर्वीर्ति संयम चरण चारित्र ए बात अधिकार चाले चारित्र ना बे प्रकार एक सम्यक चरण चारित्र बीजू संयम चरण चारित्र संयम चरण चारित्र ना बे प्रकार एक देश संयम चरण चारित्र एक सर्व संयम चरण चारित्र एमा आ छेलो अधिकार सर्व संयम चरण चारित्र नो अधिकार छे। जी पुरुष ज्ञानी है इतले जेने पुण्य पाप ना विकल्प थी भिन्न आत्मा नु ज्ञान थयु छे ये ज्ञानी जेने मिथ्यात ने अनंत अनुमंदी कसाय थयो छे अने स्व चैतन्य आनंद स्वरूप एने आश्रय जेने ज्ञान थयु छे एने या ज्ञानी कहेवामां आवे। ये ज्ञानी चरित्र करी सहित होय एवं ज्ञान दर्शन अनंतानुबंधी ना अभाव नो स्वरूपातन चारित्र होवा छता एने चारित्र जो होय तो मुक्ति थाय समझाणु कई चारित्र करी सहित ज्ञानी अने चारित्र स्वरूप नी विकरागता जेमा त्रण कषाय नो अभाव सम्यक दर्शन मां तो एक कषाय नो मिथ्यात नो अभाव छे चारित्र मां तो अनंत पुरुषार्थ थी स्वरूप मां वितरागता नी रगड़ करता ये अंदर शांति घणी अंदर प्रकट थाय एने संयम चरण चारित्र कहेवामां आवे। एवं चारित्र जो होय तो अपने आत्मा विषय परद्रव्य को नाही छे चंद्र दर्शन मां तो हजी परद्रव्य मां लखती शुभ शुभ राग होय छे अथिरता में चारित्र मां ये होतो नथी सम्यक दर्शन थवा छता सम्यक ज्ञान होवा छता स्वरूप आचरण नो भाव सम्यक चरण चारित्र दर्शन आचार होवा छता हजी एने अनुकूल प्रतिकूल पदार्थ तेनी आसक्ति नो भाव उत्पन्न थाय छे अनुकूल प्रतिकूल मानीने नहीं સમજાણું કઈ પણ એવા પરજ્ઞેયો માં એને રાગ અને દ્વેષ કરી પર લખી સંકેતી હોવા છતાં ક્ષાય સંકેત હોવા છતાં એવો રાગ અને દ્વેષ હોય છે એ જયારે પરદ્રે પ્રત્યેનો રાગ દ્વેષ છોડે છે ત્યારે એમાં ચારિત્ર પ્રગટ થાય ચારિત્ર પાવ છે ને એમાં સંયમ ચરણ ચારિત્ર ની વ્યાખ્યા છે હિન્દી બિંદી છે ને હિન્દી ફોન શું છે હિન્દી તો મેરા ખબર રાખી
47 લાખા છે. પાછું પરંગ નહી હઈ આત્માની અંતર શુદ્ધ વિતરાગી ભાવના સિવાય પરદ્રવ્ય પ્રત્યેની રાગની ઈચ્છા જેને છે, સમજાય છે? કાંઈ અપને આત્મા વિશે પરદ્રવ્ય કો ના ઈચ્છે, કાઈ તો છે ને? સમ્યક દર્શન થતા પરદ્રવ્ય થી અને પરદ્રવ્ય ના નિમિત્તે વિકલ્પી ઉઠે છે, એનાથી ભીન તો પડ્યો છે. ભીન પડવા છતાં સ્વરૂપમાં સ્થિરતાની કથા છે, સમજાણું કાંઈ? એ સ્વરૂપમાં સંયમ અંદરમાં સમ્યક દર્શન જ્ઞાન સહિત પર પદાર્થના પ્રત્યેની આશક્તિ રાગદ્વેષની એને છોડી અને પરદેવને ઈચ્છે નહીં. એ પરદેવ વિશે રાગદ્વેષ મોનાય કરે તો જ્ઞાની જાતિ ઉપમા નહીં. એવું જે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર સહિત એવા ફળને પામે જેની ઉપમા નથી એમ કે છે. સમજાણું કાંઈ? એ ઉપમા નહીં એસા અવિનાશી મુક્તિ કા સુખ પાવે, અનંત આનંદની પ્રાપ્તિ એને થાય. સમ્યક દર્શન જ્ઞાન અને એમાં ચારિત્ર એટલે વિતરાગ દિશા, ત્યારે તેને અનંત સુખ એવો જે મોક્ષ એની એને પ્રાપ્તિ. એસે હે ભવ્ય તું નિશ્ચયથી જાણ, હે ભવ્ય તું નિશ્ચયથી જાણ કે આત્માનું જેને જ્ઞાન અને આત્મામાં ચારિત્ર થયું ગુણતા નિશ્ચયથી તેને પૂર્ણ દશા આનંદની એવી મુક્ત દશા એને પ્રગટ. જ્યાં જ્ઞાની હોય હે ઉપાદેકો જાણી, સંયમી હોય, દેખો સમ્યક દ્રષ્ટિ અને જ્ઞાની હોવા છતાં જ્યાં સુધી સંયમી ન હોય, ચારિત્ર એટલે અંતર ચારિત્ર, આ બહારની ક્રિયા પ્રવૃત્તિની વાત નથી, આ સ્વરૂપમાં જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા એમાં રમણતારૂપી વિતરાગ દેખા એને અહીં ચારિત્ર કહે છે. વિકલ્પ રહી પંચમાવર તો વિકલ્પ છે, એ પણ પહેલી વાત આવી ગઈ કે હો પણ એ મૂળ ચારિત્ર નથી. સમજાણું કાંઈ? એને જ્ઞાનમાં એ વાત નિર્ણય તો કરવી પડશે ને કે આત્માનું ભાન હોવા છતાં જ્યાં સુધી સંયમ ભાવ ન પ્રગટે ત્યાં સુધી તેની મુક્તિ નહીં થાય. સમજાણું કાંઈ? એને એ ઉપાધિ કું જાણી સંયમી હોય, દેખો પાંચ ઇન્દ્રિયના વિષયથી દમન કરી સ્વરૂપની અતિન્દ્રિય આનંદની જેને રમણતા પ્રગટ હોય એનું નામ ચારિત્ર છે. એ પ્રકાશાજી ક્યાં ચારિત્ર છે? આ દેખો આત્મા આનંદ સ્વરૂપ, ભગવાન આનંદ સ્વરૂપ આત્મા, એ આનંદની શ્રદ્ધા થઈ જ્ઞાન થયું અને અંશે આનંદનો ભાવ પણ થયો, પણ પૂર્ણ આનંદની દશા પ્રગટ કરવા માટે અંતર આનંદમાં રમણતા એને ચારિત્ર કહે છે. ચરવું ચરવું ઢોર જેમ ચરે છે ને ઘાસને, એમ આત્મા આનંદને ચરે. અતિન્દ્રિય આનંદના સ્વરૂપ એવું ભગવાન આત્મા એને અંદર ચરે એટલે રમે, એ આનંદનો અનુભવ ભોગવતો કરે એને ચારિત્ર કહે. સમજાણું કાંઈ? આનંદ હે નવી નવી પર્યાય, વિતરાગી પર્યાય ને ચારિત્ર. આનંદ અતિન્દ્રિય ગુણ મેં સે પ્રગટ હોતા હે.
वो कहीं बाकी क्रियाकांड कहीं आनंद नहीं, चारित्र नहीं। चारित्र तो अंतर स्वरूप में आनंद नहीं, प्रतीति ज्ञान अनुभव होवा छता उपरांत जारे आनंद में मशगूल खूब थी जाए, प्रचुर स्वसंवेदन दशा प्रगट थाय, एने भगवान चारित्र कहे। समझाणु खाए तो ये उपाधि को जानी संयमी होय, परद्रव्य को आप में न मिलावे, विकल्प ने विकल्प खरेखर परद्रव्य है। चैतन्य सच्चिदानंद नाथ आनंद नो सागर भगवान छे, एमा जेनी रमणता एमा राग ने न भेळवे एम के छे, एनु नाम भगवाने संयम चरण चारित्र केम छे, एनु नाम संयम। परद्रव्य में आप में 43 पर द्रव्य को आप में न मिलावे तो परम सुख पावे ऐसा जनाया है। विकल्प जो व्यवहार रत्न तरीका राग है वो भी दुख रूप है, ये पण अंतर आनंद मूर्ति प्रभु अतीन्द्रिय आनंद नो मंदिर सागर जो सागर है तुम्हारे अतीन्द्रिय आनंद नो सागर प्रभु एमा डूबकी मारी ने आनंद ने रमे एनु नाम चारित्र ने एना थी अने केवल ज्ञान की मुक्ति की प्राप्ति। समझाणु काय आगे ही इष्ट चारित्र के कथन को संकुच चारित्र कथन हवे पूर्ण करे। एवं संखेवेण भण्यम नारेण वीरायेण समत संयम आशय दुनंपी उदेश्यम शरणम। एवं कही पूर्वोक्त प्रकार संक्षेप करी श्री वितराग देव ने, એટલે વિતરાગ દેવ ત્રિલોકના તીર્થંકર પરમાત્મા સર્વજ્ઞ વિતરાગ પરમાત્માના મુખમાંથી વાણી નીકળી કે ભગવાને એસા કહ્યા, વિતરાગ દેવને એસા કે જ્ઞાન કરી કહ્યા, ભગવાને જ્ઞાન કરીને કહ્યું, ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન કરીને ભગવાને વાણીમાં કહ્યું કે સમ્યક ને સંયમ દુનો આશ્રય ચારિત્ર દેખો। પહેલું સમ્યક ચરણ સ્વરૂપ ચારિત્ર, મને અત્યારે વાંધા કાઢે છે ને, ચોથે ગુણસાને સ્વરૂપાચરણ નો વાંધા કાઢે છે, અરે એને કઈ ખબર, સ્વરૂપાચરણ ચારિત્ર નો હું પરિચય વિના ચોથું ગુણસ્થાન ન હોય, સમજાણું કઈ। આ સમ્યક ચરણ સમ્યક સંકિત નો આચાર છે, चरण को आचार कहो स्वरूपाचरण ये चाहिए। निशंक आदि का गुण की पर्याय न छह दोष का पर्याय का नाश, 25 दोष है आठ मद ने आदि उसका नाश, निशंक आदि की पर्याय का ये माई स्वरूप आचरण में स्थिरता अंश है। पण कहे छे कि संकीत चरण चारित्र एकला थी मुक्ति नहीं, સમજાય છે કઈ, એને બીજું સંયમ ચરણ સ્વરૂપ ચારિત્ર એની સાથે સંયમ સમ્યક દર્શન પૂર્વક સમ્યક જ્ઞાન પૂર્વક સ્વરૂપના આનંદની ઉગ્રતાના વેદનમાં જે સંયમ ચરણ ચારિત્ર હોય એ બેનું કથન આમાં કહ્યું। જો ચારિત્ર માં સમ્યક ચરણ ચારિત્ર ને પણ ચારિત્ર કહ્યું છે, દર્શન આચાર કહો સંકિત આચાર કહો સંકિત ચરણ ચારિત્ર કહો, ચોથે ગુણ સ્થાને હોય છે, જાણું કઈ, પણ એટલાથી મુક્તિ નથી। એ ચારિત્ર નું કારણ પ્રગટ્યું પણ ચારિત્ર વિતરાગતા
या परदृष्टि लोलो लुलाई नहीं हिलो हिले नहीं शाम शाम उपरम उपरम रसमा घरकाव थे गयो से एवी संयम चरण चारित्र ए बेने मली ने तेनी मुक्ति थाय उपदेश रूप किया भगवाने बेनो उपदेश कर्यो संयम चरण संकीत चरण चारित्र अने संयम चरण चारित्र आखा अध्याय में बेनो उपदेश कर्यो आचार चारित्र का कथन संक्षिप्त करके संकोचा ये अपूर्ण कथन करे समझाणु काय आगे चारित्र पावन कुल पावने का उद्देश्य अरिया का फो भावे भाव सुदम कुरूरयम चरण पावन्ति लघु चौगई चयुणम दैरम अपूर्ण भवावोई भगवान कंकुंदाचार महाराज जगत ने कहे हे भव जीव हे आत्मा ना मोक्ष ने लायक प्राणी समझाई से काय हूँ तो कहे भव्य मोक्ष ने माटी लायक तो प्राणी जेने बात करे थे भव्य ने कहता भव्य में लायक नहीं समझाणु कहा सम्यक दर्शन ज्ञान चारित्र ने प्राप्त होवा सारा मां लायका समझाई से कहा जीव हो हे भव जीव हो यह चरण कहिए चारित्र का पौर हमने खोट प्रकट करी रचा है चौखी रीते सम्यक चरण चारित्र कोने के हूं संयम चरण चारित्र ना बे भाग बे संयम ने सर्व संयम एने प्रगट रीति अमे कहू जो भगवान कहू 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 समझाणु कहा भाई क्रिया लुगड़ा फिरवा आ थे ये बात आम चारित्र में छे ज नहीं आर लीधो आर छोड़ो यू ग्रहण त्याग आत्मा स्वरूप में छेज नहीं ફક્ત સ્વરૂપ નો અનુભવ થતા સમ્યક દર્શન થતા એમાં રાગ નથી તેમાં પરનું ગ્રહણ ત્યાગ નો અભાવ છે એવું જે અંતર માં ભાન થયું ત્યારે સ્વરૂપમાં સ્થિરતા પણ આવશે એટલે માત્ર થી કે છે કે મુક્તિ ન થાય સંયમ અંદર રમણતા 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 એ છે કે એને સાંભળ તો કરો અને એની ભાવના તો કર એમ કે છે સમજાવું કાય બરાબર કરણ કહીએ ચારિત્ર કા પાડો મને ખુટ પ્રગટ કરી રહ્યા છે ના તો વળી એમ કહેવા માંગે કે ચારિત્ર ન પ્રગટે છે ને જ્ઞાન જ ન કહેવાય એમ કહેવા માંગે છે એમ નથી પાછું જ્ઞાન નું ફળ વીરતિ વીરતિ આવે તો જ્ઞાન કહેવાય એમ નથી જ્ઞાન તો પહેલું સંન્યક દર્શન જ્ઞાન ચોખ્ખું અંત અનુભવ માં પેલો થાય પછી એને ચારિત્ર હોય એટલે ફળ એનું કહેવાય પણ જ્ઞાન ચારિત્ર ન હોય તો એને જ્ઞાન જ નથી એમ નથી અત્યારે પણ એ કહેવાય છે ને ઘણો અર્થ એવું કર્યો છે ને ઓલે માં આ સમયસાર ના અર્થ માં નહીં શું શું હું અર્થ કહેવાય છે ને સુરસાગર સુરસાગર કર્યો છે ને હા આ તો બીજો એને નહીં સ્કૂલ અજમેર માં આવું છે ને બીજો એને બ્રહ્મચર્ય હતા એને અર્થ કર્યા છે કે નિર્વિકલ્પતા હોય તો જ્ઞાન કહેવાય
નિર્વિકલ્પનાથી ખસો એટલે અજ્ઞાન કહેવાય. બધી ખોટી વાત છે, સમજાણું કાય. એવું તો અથકી રહ્યા તમે ઘણા. અહીં તો કે છે, વસ્તુ તો સંયક દર્શન થતા નિર્વિકલ્પતા સદુપયોગમાં જ એને પ્રાપ્તિ થાય છે. પણ એ સદુપયોગ પછી રહી શકતો નથી. અસ્થિરતામાં આવીને અનેક પ્રકારના તમે કશાના વિકલ્પો હોય છે, એના વિકલ્પ રહિત થઈને સદુપયોગનું જે આચરણ કરવું એને અહીંયા સંયમ ચરણ ચારિત્ર કહેવામાં. એ સંયમ ચરણ ચારિત્ર ન હોય તો સંકિતને જ્ઞાન નથી એમ નહીં, સમજાણું કાય. અને સંયમ જ્ઞાનને દર્શન હોય તો ત્યાં ચારિત્ર સંયમ હોવું જ જોઈએ એમ નહી. પણ સંયમ દર્શનને જ્ઞાન હોવા છતાં સંયમ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી એને મુક્તિ થાય, આટલી વાત છે, સમજાણું કાય. ખોટ પ્રગટ કરી રહ્યું છે. સંકિત ચરણ ચારિત્ર કોને કહેવું અને સંયમ ચરણ ચારિત્ર બેના જુદા ભાગ પાડીને વર્ણ્યો. આપના શુદ્ધ ભાવ કરી ભાવો, તેને તમારા શુદ્ધ ભાવથી ભાવો. વાહ, શુદ્ધ ભાવથી ભાવ જો. અંતર શુદ્ધ સ્વભાવમાં એકાગ્ર કરીને ભાવો, એ એકાગ્રતા, એ ભાવના, સમજાણું. ભાવ શુદ્ધ શબ્દ છે ને પાઠમાં, એ ભાવ શુદ્ધ, શુદ્ધ રાગ રહી વિતરાગ સ્વરૂપ જ આત્મા છે. આત્માનો સ્વભાવ જ વિતરાગ છે. એવા વિતરાગ ભાવની શુદ્ધ પર્યાય દ્વારા ભાવના કરો. એ ભાવના કલ્પના ચિંતવના એમ નહીં. અંતર ચૈતન્ય ભગવાન વિતરાગ મૂર્તિ, એમાં એકાગ્રતા કરીને એની ભાવના કરો એમ કે છે. શુદ્ધ ભાવ અપને ભાવની મેં વારંવાર અભ્યાસ કરો, એ શુદ્ધ ચૈતન્ય તરફના વારંવાર અભ્યાસ કરો. રાગ ને વિકલ્પનો અભાવ કરી સ્વભાવનો અભ્યાસ, અભ્યાસ થતા અભાવ થઈ જાય છે, ભાવ કરવો પડતો નથી, સમજાનું કાય. શીઘ્ર ચાર ગતિની હું છોડી, અલ્પકાળના ચાર ગતિ છોડી, બહુરી પુનર્ભવ મુખ તમારે અલ્પકાળમાં હોય ગયા. કોલ કરારે તમારે કેવું જ્ઞાન થશે, આ પ્રમાણે ભગવાન આત્મા એને સંયક દર્શન પ્રગટ કરી અને પછી શુદ્ધ ભાવના દ્વારા ચારિત્રને પ્રગટ કરી અને પછી ચારિત્ર દ્વારા એને અલ્પકાળમાં કેવું જ્ઞાન થશે, મુક્તિ થશે. ફેર સંસાર મેં જન્મ ન પાવે. અરે દુઃખદાયક અવતાર કલંક, અવતારું એ કલંક છે. જન્મ ધારણ કરવો ચાહે તો દેવનો કે મનુષ્યનો કલંક છે. ભવ વિનાનો ભગવાન એને ભવ ધારણ થાય કલંક છે. એ કલંક રહી થઈને ભવ રહી થઈ જાય. આ પ્રમાણે સંયમ ચરણ ચારિત્ર અને તે ઉપરાંત સંયમ ચરણ ચારિત્ર પ્રાપ્ત થઈ અને શુદ્ધ ભાવના દ્વારા ચારિત્ર ન હોય પણ ભાવના કરવી, ચારિત્ર આવું ન હોય એને જાણવું, એની ભાવના કરવી, એની વારંવાર અભ્યાસ કરવા માટે પ્રયત્ન કરવો, એમ કરતા સંયમ ચરણ ચારિત્ર થાય. અલ્પકાળમાં કેવું જ્ઞાન થાય. એ ચારિત્ર પાવડ કા વાંચના, આ ચારિત્ર પાવડ ને વાંચવું બરાબર, પઠના બધું, ધારણા ધારણ કરવું કા હું કે છે, વારંવાર ભાવના અભ્યાસ કરના, યોગ્ય છે.
आओ भगवान कुंकुंडाचार्य नो या ते चारित्र का स्वरूप जानी ये थी चारित्र ना स्वरूप ने जानी। देखो धारने की रुचि हो जो आनी आ चारित्र ने वो है तो एनी रुचि थई अने वारंवार एनी भावना करवानो भाव धारने की रुचि हो तो चारित्र ग्रहण करवानी रुचि। आ चारित्र ग्रहण एटले स्वरूप में रमण ई चारित्र बाहर थी आम लुगड़ा फेरी थी गया चारित्र लगे चारित्र क्या था वर ने मुकी ने जान जान समझे वर दुल्ला 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 को मुकी ने पी जान जोड़ी जान जान समझते बराबर है समझते कि नहीं है क्या दुल्हा को छोड़कर बराबर चली बरा दूल्हा है नहीं आत्मा आनंद स्वरूप दृष्टि ने अनुभव तो है नहीं और उसका ज्ञान है नहीं चला सारी तरंगी कार करने का ये हमारे वर भी नहीं जाने कहते दूल्हा के वर वर जाने से बरा समझाऊ का धारने के निमित्त सब चार गति संसार के दुख में रहित हो निर्वाण को प्राप्त हो फिर संसार में जन्म न धारे जो हरि ने जन्म धर्म करे जाते कल्याण के अर्थी है ऐसे करो कल्याण अर्थी ऐसा सन्नक दर्शन चारित्र प्रगट करी पची संयम चरण चारी प्रगट करो जन्म गाय सफाई चारित्र दोय प्रकार देव दिन भर ने बाख्या समुचित संयम चरण ज्ञान पूर्वी सराख्या जे नर श्रद्धावान यारे विधि सैती निश्चय भगवादी आगमन जेती जब जग धंधा समेट के निज स्वरूप में चिर रहे तुम कष्ट कर्म को ना सके अविनाशी शुभ को रहे चारित्र दो प्रकार चारित्र ना बे प्रकार देव जिनवर ने भाख्या जिनवर देवे कह्या समकीत चारित्र अने संयम चारित्र जो बे संकित संयम चरण संकित चरण ने संयम चरण बे प्रकार नु चारित्र भगवान वितराग देवे ज्ञान पूर्व तीसरा के अपन ज्ञान सही थे ज्ञान मोटो नहीं जुग ज्ञान तो सम्यक दर्शन में हो ज्ञान पूर्व तीसरा क्या जेमा सम्यक दर्शन छे त्यां ज्ञान पण साथू होय छे त्यारे तेने चारित्र हाथू होय जे नर श्रद्धावान जे नर श्रद्धावान पूरण परमात्मा स्वरूप पोतानू एनी श्रद्धा करनारो याही धारे विधि सेती એને સંયમ ચરણ ચારિત્ર ને ધારે અને પછી સંયમ ચરણ ચારિત્ર ને ધારે વિધિ છે વિધિ થી પેલું સંયમ ચરણ ચારિત્ર ન હોય સંયમ ચરણ તો હોય વિધિ છે નહીં પેલું સંયમ ચરણ ચારિત્ર હોય પછી સંયમ ચરણ ચારિત્ર એ વિધિ છે ભાન વિના સંયમ ચરણ ચારિત્ર નહીં પછી ક્રિયા અંગીકાર કરીએ ચારિત્ર છે એમ છે નહી નિશ્ચય વ્યવહાર એમ વ્યવહાર પણ પંચમાં આવતા વ્યવહાર પંચમાં આવર્ત હોય છે આત્માનું સમ્યક દર્શન આત્માનું જ્ઞાન અને આત્માનું જ્યાં ચારિત્ર હોય છે ત્યાં પરદ્રવના આશ્રયનો પંચમાવર્તનો વિકલ્પ પણ તથે ગુણસ્થાન સુધી હોય પરદ્રવ છે
એ વ્યવહાર છે, અને સ્વરૂપમાં શ્રદ્ધા જ્ઞાન સ્થિરતા એ નિશ્ચય છે. સ્વાશ્રય થી નિશ્ચય ને પરાશ્રય થી વ્યવહાર. પરદ્રવ ને આશ્રય જેટલા વિકલ્પ ઉઠે બધું પરદ્રવ. તો ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવ શુદ્ધ પવિત્ર આનંદ સ્વભાવ આત્માનો, એને આ શ્રેષ્ઠ લક્ષણ જ્ઞાન ચારિત્ર થી સ્વ એટલે અનિશ્ચય. એમાં જરી વિકલ્પ ઉઠે પંચમાવર્તાધી નો વ્યવહાર. આ નિશ્ચય હોય તો ઓલાને વ્યવહાર કહેવાય, નિશ્ચય ન હોય તો વ્યવહાર કહેવાય નહીં. સમજાણું કઈ? હે ના, નિર્વિકલ વિચારી પંચમાવર્તી વ્યવહાર કરે. નિર્વિકલ્પ સંયમ ચરણ ચારિત્ર, અને પંચમાવર્ત ના વિકલ્પ સ્વવિકલ્પ વ્યવહાર ચારિત્ર બંધકા કારણ. નિર્વિકલ્પ સંયમ ચરણ ચારિત્ર એ રાગ રહિત ચારિત્ર, અને પંચમાવર્ત નો વિકલ્પ એ રાગ સ્વિકલ્પ રાગ છે વિકલ્પ. પણ હોય છે સચ્ચી ગુણસ્થાન ભૂમિકામાં જ્યાં સુધી પૂર્ણ વિતરાગ થાય નહીં અથવા સત્સંગમાં જાય નહીં ત્યાં સુધી એવો વિકલ્પ હોય છે. તેથી એને વ્યવહાર ચારિત્ર કહ્યું છે. વ્યવહાર ચારિત્ર મંદનું કારણ, નિશ્ચય ચારિત્ર મોક્ષનો. સમજાવું કઈ? આગે મેં જેથી જેટલી વ્યવહાર નીચેની રીત કીધી એને બરાબર જાણીને વિધિથી કરવું. જબ જગ ધંધા સમ મેટ કે જગ ધંધા, વ્યવહાર બી જગ ધંધા હે. એને છોડીને નિજ સ્વરૂપમાં સ્થિર રહે. રંજ માવર ને છે વિકલ્પ ને બાર રસ ને બધો જગ ધંધા છે. વ્યવહાર ધંધા, રાગ ધંધા, બંધકા ધંધા એ યોગતા માં આવે છે ને ભાઈ ને. વ્યવહાર ધંધા છોડકર, વ્યવહાર એ ધંધે પૈસા બહુધા જગના લોભ. વ્યવહાર એ ધંધે પૈસા, આ વિકલ્પ ના કરું ના ન કરું એ વિકલ્પ માં વ્યવહાર ધંધામાં પૂછી ગયા. એ તો રાગ છે સંસાર. દર્શન જ્ઞાન ચારિત્ર ની વિતરાગતા નિર્વિકલ્પતા હોય કે આવો વિકલ્પ હોય છે બસ એટલું. ન હોય એમ નહીં, છઠ્ઠે ગુણસ્થાને એવો હોય છે. વ્યવહાર હોય છે પણ વ્યવહાર છે એટલો વ્યવહાર હોય જ નહીં. વ્યવહાર કેમ ત્યાં તો હોય નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હોય કીધું ને ત્યારે ઓલા પંચમાવર્તના વિકલ્પ હોય ત્યારે એને વ્યવહાર કહેવામાં આવે. પણ એને એ વ્યવહાર તો બંધનું કારણ છે. જ્ઞાનીને તો વ્યવહાર ક્યાં છે? સમ્યક દર્શન જ્ઞાન નિશ્ચય ચારિત્ર વિના વ્યવહાર ચારિત્ર ક્યાં ત્યારે? સમજાણું કઈ? આ વિધિ છે કે વિધિ એ છે એની. નારાયણ એવો પ્રસન્ન ને કરત અને સ્વભાવ ને આશ્રય પ્રગટ. હા પ્રગટ કરીને કે બાપુ મારું તો આ છે ભાઈ, એમાં કોઈ પક્ષ ની વાત નથી. જગદંદા સર મેટ કે નિજ સ્વરૂપ મેં ફીર રહે. એ વ્યવહાર ફેવાર જે આગેમાં કહ્યો હતો એ પ્રમાણે એને છોડીને સ્વરૂપમાં ફીરતા હે. તબ અષ્ટકર્મ કો નાશ કે અવિનાશી શિવ કો લયને. ત્યારે આઠે કર્મ નો નાશ કરીને મુક્તિ પદને એસે સમ્યક ચરણ ચારિત્ર અર સંયમ ચરણ ચારિત્ર છે. દો પ્રકાર ચારિત્ર સ્વરૂપ આ પ્રાભ્રતમાં કયા ગયો ચારિત્ર. જીનદાશિત ચારિત્ર કો વિતરાગે કહ્યું. અજ્ઞાનીઓ એ કહ્યું ચારિત્ર ફારિત્ર નહીં. સર્વજ્ઞ પરમાત્મા
जिन वाचित चारित्र को जे पाले मुनिराय इन्हीं के चरण नमो सदा पाऊ तिन्ही गुण साध। जेवा चारित्र ने भी मुनिराज सम्यक दर्शन ज्ञान चरण सही चारित्र ने पावे तेना चरण ने नमो सदा पाऊ तिन गुण साध। तेना गुण नो समुदाय एने हूँ पामू। मुनि ने जी गुण नो समुदाय प्रगटो थे हूँ पामू ये भावना थी वंदन करे। कुंकुंदाचार स्वामी जी थी चारित्र स्वामी थी पंडित जयचंद्र सावरकर देश भाषा में वचन समाप्त थी गया। चौथो बोध पाओ देव जिनेश्वर सर्व गुरु बंधु मम वचकाय जा प्रसाद भरी बोध ले पाले जीवनी काय। देव जिनेश्वर ने अने सर्व गुरु ने वंदन करी मन वचन ने काया ना काया थी जा प्रसाद जैनी प्रसादी थी भवि बोध ले देव गुरु ने प्रसाद है बोध इतने सम्य ज्ञान पाने अने पाले जीवनी काय ने छकाय ने जीव ने पाले आना छकाय नु मूल आ छकाय जीवनी इतने माइटी आ बात हूँ फिर से मास्टर जी समझा ऐसे मंगलाचरण करी श्री कुनकुन आचार कृत राताबंद बहुत पाओ की देश भाषा में वचन का लिखे जहाँ प्रथम आचार ग्रंथ करने की मंगल को प्रतिज्ञा करे। बहु सथ यथ जाने संयम समत शुद्ध सब चरणी वंदिताय दसाय मे सुधे सयल जन बोहन थम जीण मग्गे जीण वरे हिंग भयम गोछामी समासे चकाय स्वं करम पुनः चकाय स्वं करम अथवा चकाय हियं करम नीचे दिखें ये नीचे ही बधु आवशे आमा अधिकार जिन प्रतिमा नीचे संयमी मुनि जिन बिंपन संयमी मुनि आ प्रतिमा जिन बिंब ये तो व्यवहार आवो नीचे होय त्याने आवो व्यवहार विकल्प पण एकला जिन बिंब ने बाहर ने ज माने ने अंतर ना जिन बिंब ने वो थे नहीं समझाणो काय जिन बिंब जा मुनिराज जिन बिंब केम के छे आत्मा ना दर्शन सहित जेने अंतर चारित्र देखा प्रगट थई छे अने ये जिन बिंब है वितरागी बिंब है आ तो व्यवहार है प्रतिमा जी ये आम हो त्या एवं व्यवहार करी न सके तू भराग हो आने जेकलो जिन बिंब मानी ले सचेतन भगवान आत्मा ने जिन बिंब तरीके वो कि न ठरे तो आ जिन बिंब थी व्यवहार है पण एने कहेवा तो समझाणू काय बराबर एवा तैयार बोलावशे बधा निश्चय ना जिन प्रतिमा पण ए बनावशे आचार कहे जो मैं आचार ने को वंदी करी देखो आचार कहते को आचार ने वांदी ने सकाय के जीवनी को सुक्का करने वाला देखो सकाय ना जीव ने सुख ना करवा वाला एम आत्मा आयो ने जिन मार्ग विषय जिन देव ने ऐसा कहा कोई एम कहे भैया जिन बीमा दी प्रतिमा ये नहीं ना आ प्रतिमा थी जिन प्रतिमा एम जे कहू से कोने कहू कि जिन मार्ग विषय जिनदेव ने कहा है समझाणू काय
જીન પ્રતિમા જીન બિંબ એ આત્મા નું સ્વરૂપ નું ભાન થઈને ઠરે એ જીન બિંબ ને જીન પ્રતિમા નિશ્ચય થી જીન પ્રતિમા ને જીન બિંબ ને ઓળખે નહી અને એકલા બાદ જીન બિંબ ને ન્યા માથા ફોડ્યા કરીને એનાથી ધર્મ સાહેબ માને અજ્ઞાની છે એમ કે છે વ્યવહાર છે પણ ત્યારે નીચે હોય તો ને એમ કે છે જીન બિંબ પૂર્તિ વિતરાગી આત્મા અખંડાનંદ વિકલ્પ વિજ્ઞાનો ચૈતન્ય નિર્વિકલ્પ એની તો દ્રષ્ટિ જ્ઞાન ને અસ્થિરતા નથી અને એકલા જીન બિંબ માં જઈને એને લઈને કલ્યાણ થઈ જશે અને મુક્તિ થશે એમ જીનવર દેવે કહ્યું નથી. સમજાણું કઈ એને તો અંતર દેખતા થાય જ્યાં હું એને દેખતા હું થાય અંતર સન્મુખ માં થઈને જીન બિંબ વિતરાગ ને આશ્રય પડે ત્યારે સમજી થાય ત્યારે સામે જીન બિંબ હોય તો નિમિત્ત કહેવામાં આવે ત્યાં આમું જોઈને ધતું છે અંતર આખો વિતરાગ બિંબ ચૈતન મુક્તિ પ્રકાશ નો કુંજ ચૈતન પ્રકાશ નો કુંજ એની આમું જોતા એકાગ્ર થતા સુંદર થાય ભગવાનની આમ જોતા થતા જે સાક્ષાત તીર્થંકર હોય સમોસરણ માં બિરાજતા હોય એની આમ જોતા એ તો વિકલ્પ છે. સમજાણું કઈ સ્મરણ માં લાવે એ આત્મા ને સ્મરણ માં લાવે એ જોયું માંથી સ્મરણ માં લાવે એમ એ નહીં એના તરફ નું જ્ઞાન ને વિકલ્પ છે એ પણ આત્માના સ્વભાવને પ્રાપ્ત કરવામાં કારણ નથી એમ કે છે. બરી લક્ષી જ્ઞાન છે આ ભગવાન છે આ પ્રતિમા છે આ તીર્થંકર છે જેમ જેવું જે જ્ઞાન છે એ બધું બહિર્લક્ષી જ્ઞાન પર સત્તાવલંબી જ્ઞાન હિન્દુ સ્વભાવની સત્તાવલંબી જ્ઞાન નહીં. હોય છે જ્યાં સુધી વિતરાગતા ન હોય ત્યાં સુધી એને ચોથે પાંચને છઠ્ઠે શું વિકલ્પ પૂજા ભક્તિનો હોય છે પણ એકલી ભક્તિને એને જ માની બે કે આ મને ધર્મને સંભળી દરા છે તો કે છે કે મૂળ મિથ્યા દર્શી છે. જેમ મહાવર્તને માનીને ચારિત્ર માને એ મૂંડ છે પણ જ્યાં આત્માનું દર્શન જ્ઞાન ને ચારિત્ર પ્રીત્યું ત્યારે મહાવ્રતના વિકલ્પ હોય છે એમ પણ મહાવ્રતના વિકલ્પ ને ચારિત્ર માને મૂંડ છે મિથ્યા દર્શી છે એમ આત્મા સમ્યક દર્શન આત્મા બિંબ ચૈતન્ય નો બિંબ છે પ્રભુ એની દ્રષ્ટિને જ્ઞાન સહિત હોય એને વિતરાગની પ્રતિમાન ભગવાન પ્રત્યેનો ભક્તિનો સુભરાગ આવે એને વ્યવહાર કહેવામાં પણ એ વ્યવહાર માં જ માની લે ને અહીં આત્માનું તો કઈ ખબર છે નહીં તો એને કઈ કલ્યાણ કલ્યાણ થતું એવો સાદવાદ માર્ગ છે. જાણું કઈ આચાર કહે મેં તો આચારની વંદી કરી શકાય ને જીવની કું સુકા કરને વાળા ભાષા જીન માર્ગ માં જીન દેવે સૌ કહ્યું છે જીન માર્ગ ને વિશે વિતરાગ માર્ગ માં વિતરાગ દેવે એસા કયા તે સમર લોકનિકા હિત કા હે પ્રયોજન જામે એસા ગ્રંથ સંક્ષેપ કરી કહુંગા. રાતનું હે ભગજીવ તુમ સુનો જેન આચારની તું વંદે તે આચાર કહેતા હે હવે જે આચારને વંદન કરે છે ભગવાન ખુલખુલ આચાર એ આચાર કેવા છે કે ઘણા શાસ્ત્રીના અર્થને જાણો એમ એટલે શું એકલા મૂર્તિ ને પ્રતિમા ને બહારનું જાણ્યું છે ને આત્માનું અંદર શું છે એનું જાણ્યું નથી એવા નહીં
આત્મા નહી જાણનારા બીજા વ્યવહાર શાસ્ત્ર ના પણ જાણનારા એવા આચાર્ય હોય. બહુ શાસ્ત્રી ના અર્થ ને જાણવા વાળા, ઘણા શાસ્ત્ર ના અર્થ ના જાણવા વાળા. નિશ્ચય કોને કેવો, વ્યવહાર કોને કેવો, નિમિત્ત કોને કેવું, ઉપાદાન કોને કેવું, બધા શાસ્ત્રો નો જાણનાર હોય. જાણું કઈ એક નું બહાર થી મનાવી દે, શાસ્ત્ર માં બહાર થી આવ્યું એટલે જાત્રા તમારું ટીજે ભવ્ય કલ્યાણ થઈ છે. તમે શિખર ની જાત્રા કરે આવે છે કે નહીં ભણીજી? ક્યાં તે ઉસમે એક વાર વંદે જો કોઈ કે છે કે આત્માના ભાન વિના લાખ વાર વંદન થાય તો ધર્મ કલ્યાણ નથી લે. તારા સમેત શિખર ને સાક્ષાત ત્રિલોક ના નાથ તીર્થંકર દેવ ને આત્માના સત્સંગ ને જ્ઞાન ના અનુભવ વિના એકલા વંદન તો વિકલ્પ છે. મન બંધ નું કારણ છે, ધર્મ ધર્મ છે. આત્માની સાથ ન દેવો ત્યાં પરની સાથ ક્યાં કરે? ભગવાન અનંતનાથ, અનંતનાથ આત્મા જો લઈ જાય, અનંત શુદ્ધ સ્વરૂપ, અનંત શુદ્ધ સ્વરૂપ એનો જે રખવાળો ભગવાન આત્મા પોતે, એની શ્રદ્ધા જ્ઞાન ના ઠેકાણા નહીં અને સંયમ એટલે સ્વરૂપમાં સ્થિરતાનો ભાવ નહીં અને એકલા વ્યવહાર ના આવવાને માને ઊંડો ઊંડો તો એવું એક શકાયના હિતકર નહીં એટલે ઓલામાં જરી શકાય ની મિત્રનો થોડો સાવધયોગ છે. સાવધ્ય આવે છે ને, સાવધ લઈશું બહુ કુન રાખવું, થોડો સાવધ ભાવ હોય તારા ઘણો કુન ભાવ હોય છે ને. આમાં તો બિલકુલ સાવજ નહીં એમ કહેવા માંગે છે ભાઈ. હા સખાજી હું કહીને એમ કહેવા માંગે. ઓહો, જેમાં એક પણ એકંદરી જીવ પાણીના જળના જીવને કંઈ પણ દુઃખ થાય એવું આમાં વિકલ્પ છે જ નહીં. હા એ વાત કરે છે. શુભ રાગ આવે ભક્તિનો મંદિરનો તેમાં સહેજ થોડું રાગ નો ભાગ છે, સાવિત પણ છે, થોડું કુન પણ એમાં વિશેષ સ્વભાવો આમ કે કેવા મૂર્તો કેવા માં એમાં છકાય ના જીવને એટલે પોતાના કોઈ બીજા પ્રાણીના જઈએ કોઈને દુઃખ નહીં એવો માર્ગ ને વિતરાગે કયો છે અંતર નો એ માર્ગ કઈ છે. એકલો ચૈતન્ય ભગવાન પુનને પાપના વિકલ્પના રાગ વિનાનો એનું સ્વરૂપ જે અંદર જાણે ઠરે એને જીન પ્રતિમા, એને જીન બિંબ, એને નિગ્રંથ મારગ, એ મોક્ષનો મારગ, એ જીન મુદ્રા, એ પ્રવર્જ્યા વિગેરે, એ તીર્થ બહારના એકલા તીર્થને વંદન કરીને જાણે કલ્યાણ થઈ જાય છે એમ છે. એવી વાત છે. એ માટે તો જીનવર દેવે જીનમાર્ગમાં આવો મારો છકાયના હિતનો સુખર કયો છે જેમાં પોતાને પરને કંઈ પણ દુઃખનો અંશ નથી એવો માર્ગ વિતરાગે નિશ્ચયથી આ કયો. સમજાણું કઈ વ્યવહારમાં મંદિર બનવામાં શાસ્ત્રમાં કંઈ પણ રાગભાગ છે અને સાવજમાં એકંદરી જીવને પણ ધરી પાણીના એવા જીવને દુઃખ થાય છે. થોડો અને સુભાવો જાણું કઈ એ કહેવા માંગે છે આમાં. એકલું આત્મા ગાયના જીવને સુખ કર પોતાને પરને બધા એમ કે એવો હું નિશ્ચય મારજ
आत्मा ने आश्रय नो मार्ग जेमा परना आश्रय नी कई बिल्कुल द्वंद नहीं एवो मार्ग अंतर नो एने जिनवरे कहो छे जिन मार्ग मा एने कही समझाणु काय हिस्सा प्रयोजन जाने सर शास्त्री का अर्थ के जानने वाला संयम और संयत करी शुद्ध है आचार के वाचे जेने हूँ वंदन करू घना शास्त्र ना जानवर छे संयम ने संकेत सही छे शुद्ध अने तपचरण की नहीं के शुद्ध है तपचरण तपसा इच्छा निरोध आनंद ना उत्साह मारती तपसा एने छे एम अंदर मा अतीन्द्रिय आनंद जेने उछली रह्यो छे एवी तपसा एवा संतो ने हूँ वंदन करू छु संतकुंदाचार्य पोते के समझाणु काय कषाय मल करी वर्जित है या ही शुद्ध है संकित इन्हीं करी शुद्ध है तपस्या जिन के कषाय नो कक्षा में छे और इच्छा उत्पन्न खाए ने कि हम न खाऊ खाऊ ये सब नहीं खाओ नहीं उन्होंने जो करी से फलाम करी तो बड़ी विकल्प है ये तपस्या नहीं ये कषाय मल रहित अकषाय परिणाम उत्पन्न था एने तपस्या कहवा चंदा जी भगवान मोटो बिराजे नाथ सारा में शू खामी है ज्या पर आश्रय लई तने लाभ थाय एम के पूर्णानंद नो नाथ स्वभाव थी गलो एना आश्रय में बदलू पोता पर हित न कारण है एवं जिनवर ना मार्ग में जिनवरे कर પાછું વળી આ વાંચીને કેટલા ગમે આ જીન બિંબ ને આ જીન પ્રતિમા મને બહુ હારી બહે આ જીન બિંબ વ્યવહાર મને બહે પણ એ વ્યવહાર વચ્ચે આવ્યા વિના રહે નહીં એને આ નથી બેઠું સમજાણું કાય ઘણા એમ કે છે ભલે એક છે ને પંડિત તમારે પંડિત છે એક નહીં ઓળખ નામો કોણ અમતલાલ અમતલાલજી કોણ મુખ પાડી છું એ કોઈ અમતલાલ છે જીતું નો પત્યા અમતલાલ અમતલાલ છે તેરાપંથી ઓલા તારણ પ્રતિમા અમતલાલ છે એ ત્યાં આવ્યા હતા આ બોધ પાવર નું પ્રતિમા નું સ્વરૂપ એ અમને બહુ રૂચે કે અમતાલ છે પણ બીજું અમતલાલ જ્યાં આપણે આવ્યા હતા ત્યાં મતલબ સંતમતલા છે નહી ક્યાં સ્વર્ગમાં એ નથી પલાયન છે ભાઈ તમને ખબર વિના કાંઈ નથી લોકો કલ્પનાથી ઉઠાવ્યું છે એ શાશ્વત જીન પ્રતિમાઓ છે અહીં જીન પ્રતિમા છે પણ એ વ્યવહાર જયારે નીચે હોય અંદર નું ભાન ત્યારે એવો વિકલ્પ હોય એને વ્યવહાર કયો એટલે ન હોય એમ નહી અને હોય તો તે ધર્મ છે એમ પણ નહી કિશોરલજી આવી વાત છે સાંભળે ને એવી કહેતા હતી આ બૌદ્ધ પાવલ માં જે જીન બિંબ ની પ્રતિમા ની વ્યાખ્યા છે ને એ બરાબર મને બેહે બરાબર બેઠી જ નથી જેને વ્યવહાર પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી નિશ્ચય સહિતમાં જીન પ્રતિમા જીન બિંબ એવા વંદન નો વ્યવહાર વિકલ્પ રાગ હોય છે પણ એ ભાવ આવ્યા વિના એવો વ્યવહાર હોય છે ત્યારે એને નિશ્ચય હોય તો એને વ્યવહાર કહેવામાં અને આ નિશ્ચય નો એકલો માને વ્યવહાર હોય જ નહીં તો નિશ્ચય ની અમે તો
એમ કે છે. સમજાણું કઈ પ્રતિમા નો માને ને એને આ બહુ ફીટ પડે. બધા અધિકાર લીધા કે આમાં આપણ ભાઈ એનો અર્થ છે ઈસમાં છે ભાઈ હોય ઈશ્વરને સત્વાસાર માં નથી છે. સત્વાસાર છે ને નિક્ષેપ ને અધિકાર નથી. જ્યાં સુધી માનસિક ભાવ છે વિતરાગ તદ્દન થયો નથી ત્યાં સુધી એવું નિક્ષેપ ભાવ આવ્યા વિના રહેતો નથી. એવું તો લખ્યું ભાઈ સાથે કોણ લાપુર નિક્ષેપ પણ લખ્યું ખબર નહીં આપનો નિક્ષેપો તત્વા સાથે છે મારા ખ્યાલ છે વાંચમાં આત્મા નિક્ષેપની વ્યાખ્યા કરી છે ને ત્યાં એક આધાર નીચે નોટમાં. જ્યાં સુધી માનસિક મનનો વેપાર પૂરણ છૂટ્યો નથી ત્યાં સુધી મનના વેપારમાં આવો શુભ ભાવ સ્થાપનાનો આવ્યા વિના એમ કંઈક છે કહેવા દે સ્થાપના નીચે છે ને નિશ્ચિત નથી. જીસ પ્રયોજન કો સાધને કે લીએ જીસ વસ્તુ કી અપેક્ષા કરતા હૈ ઉસ વસ્તુ દ્વારા યદિ યે પ્રયોજન સિદ્ધ હો જાય તો વસ્તુ સત ક્યો ન માની ચાહીએ. મિથ્યા સત ઉસે કહેના ચાહીએ જિસે ઇસ પર સ્થિતિ ન હો. વસ્તુ પરીક્ષણ કા યહી એક માર્ગ હૈ. ઇસકા અધિક ખુલાસા યહાં કિયા જાયેગા. આગળ કરી શકે સિદ્ધિ છે સમ્યક દર્શનાદિ કા નામ ઉચ્ચન કિયા હૈ ઉસકા અનેક ભાગ સે હો સકે. પ્રયોજન કી સિદ્ધિ જિસે હો સકે યહ છાંટ કર લે લેના ચાહીએ. इसलिए प्रयोजन व्यवहार के अनुसार सुल्लू का कितने भाग से हो सकता है कि निक्षेप में आ प्रकार हो निक्षेप नो आवो और स प्रयोजन ने मैटे हो जो स्वरूप जहां सुधी मनु त्या आए थे मन एट जाओ जी स्थिर नहीं थो ત્યાં સુધી આવે છે પ્રયોજન સિદ્ધાય પણ એ હવે ને અંદર જાય પણ છે ને કે મનનો સંબંધ સર્વથા જ્યાં ન છૂટે ત્યાં મનના સંબંધમાં આવે એટલે વ્યવહાર ઉભો થયા વિના મનનો સંબંધ છૂટી જાય તો નીચે એકલો થઈ ગયો. સમજાણું કાંઈ આ તો વ્યવહાર ના આપણું કહેવું સમજ નથી. આમ આત્મા છે એનો સંબંધ બિલકુલ આત્મા સાથે થઈ જાય ત્યારે તો બધી મનનો સંબંધ રહેતો. પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મન આત્માના આશ્રય સંબંધથી થવા છતાં હજી મનનો સરળતા સંબંધ છૂટ્યો સરળતા છૂટી જાય વિતરાગ થઈ જાય. એટલે માનસિકમાં જ્યાં સુધી છે ત્યાં સુધી એને આવો નિક્ષેપ બિંદુ પ્રતિમા આદિ વંદનનો વિકલ્પ આવ્યા વિના રહેલી પ્રયોજનની વ્યવહારની ત્યાં સિદ્ધિ છે. સમજાણું કઈ બોલ તો બધું શું તમારું જેટલું કહેવાય એટલી વાત છે. શુભ રાગ વખતે માનસિક સુખમાં જ્યાં સુધી વેપાર છે સ્વરૂપનો દ્રષ્ટિ તો થઈ છે. જેથી કહ્યું હતું પહેલા મેં ઘણા વર્ષ પહેલા કે જીન પ્રતિમા ક્યાં સુધી હોય મિથ્યા દ્રષ્ટિ હોય ત્યાં સુધી મેગ્ઝોનાઈ સંગત દર્શન પછી જીન પ્રતિમા હોય. કેમ કે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન થયું ત્યારે નિક્ષેપ છે તેનો જ્ઞેય છે. જે સાચા જ્ઞેયમાં જ્ઞેયના ચાર ભાગ પડે છે ત્યારે સાચા જ્ઞાનમાં જ્ઞેય એને નિક્ષેપ યથાર્થપણે સમ્યક જ્ઞાનીને નિક્ષેપ હોય છે. મિથ્યા દ્રષ્ટિ નિક્ષેપ હોતો પંડિતજી ઘણા વર્ષ પહેલા થઈ ગઈ 40 વર્ષ પહેલા મૂર્તિ મૂર્તિ મિથ્યા દ્રષ્ટિ નહીં ખોટી વાત. આત્માનું દર્શન થયું છે સમ્યક જ્ઞાન થયું છે સમ્યક તત્વ દર્શન થયું છે એને જ્ઞાનના ભેદ પડતા નહીં થાય છે.
અને જ્ઞેયના ભેદ પડતા નિષેધ થાય છે. નામ સ્થાપના જ્ઞેયના ભેદ છે, નયના ભેદમાં વ્યવહાર નીચે એ ભેદ છે, અને નય જેને પ્રગતિ તેને નિક્ષેપ હોય છે, એનો વિષય છે. માટે જેને જ્ઞાન નથી એને નિક્ષેપ વિક્ષેપનું જ્ઞેયનું જ્ઞાન સાચું હતું. લોકોની બહાર ન્યાય ની ના સમજે શું થાય, ઝઘડા વાત કરે પછી. અહીં કે છે સંયમ અને સમયક શુદ્ધ આત્મનાય નહીં જાય કસાય મૌકે રહી છે. આચાર ને વંદના કરી તેની કે વિશેષણ તે જાણીએ ગણધરા દીતે લગાય અપના ગુરુ પર્યંત તેની કે વંદના હે. બહુ પાવ નીચે થી કેવું છે ને, અને તે જીન માર્ગમાં આઠ માર્ગ ખરો પ્રેમ છે. ગ્રંથ કરીને કે પ્રતિજ્ઞા કરીતા વિશેષણ જાણીએ બહુ પાર ગ્રંથ કરી ગયા તો લોકને કો ધર્મ માર્ગ વિશે સાવધાન કરી કુમાર થોડા અહિંસા ધર્મ કા ઉપદેશ કરીએગા. જેમાં રાગ ની ઉત્પત્તિ નથી, કોઈ જીવ ને દુઃખ નું નિમિત્ત પણ નથી, એવો માર્ગ આમાં અમે અગિયાર સહિત આશીર્વાદ કરશું.